नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपने यूट्यूब चैनल माय डियर स्टूडेंट विचिक नेशनल। आशा राखू कि अगाउना बधा ज वीडियो आपे जोई लीधा हशे अने खूब ज सारी रीते शेर मूड़ी जे छे समझी लीधुं हशे। 10 मार्क नो चेप्टर छे, दर वक्ते रिपीट एटला माटे करवानुं के खूब ज महत्वनुं छे। तो चालो शुरुआत करिए प्रमाणसर फाळणीमां आगळ वधीए। परंतु दाखला माटे बीवड़ावतो नथी एम कहूं छूं के लगभग परीक्षानी अंदर चार ज आमनो दाखलो छे 90% न पूछाय, अने 10% पूछाय तो 90% न पूछाय एम कहूं छूं। तो 90% विद्यार्थीओने दाखलो आवडतो पण नथी, શું કામ? તો એ આપણે હમણાં ગણતરી જોઈએ એટલે આપણને ખબર પડશે કે આની ગણતરી કેટલી સરસ મજાની છે। તમને પણ નમ્ર વિનંતી કે લગભગ 2-3 વાર તમે વિડિયો રિવાઇન્ડ કરીને જોજો। એકવાર આખો જોવાઈ જાય, પછી બીજી વાર, પછી ત્રીજી વાર તમારા પોઈન્ટ ઓફ વ્યૂ થી ચેક કરવું કે ભાઈ અહીંયા કઈ વસ્તુ સરે શા માટે લખી છે, તો આ વસ્તુ મગજમાં ઉતરશે। આમ નોંધ ચાર જ છે, પરંતુ ગણતરી એવી ભયંકર છે કે જેના કારણે વિદ્યાર્થીઓને ઝડપથી ગળે ઉતરતું નથી। છતાં પણ પ્રયત્ન એવો કર્યો છે કે બધા એ પાર્ટ એના છૂટા પાડી દીધા, છૂટા પાડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેના કારણે તમે ખૂબ જ સરળ રીતે સમજી શકો। તો ચાલો શરૂઆત કરીએ। ટેક્સ્ટબુકનો દાખલા નંબર 22 મો છે। મુંબઈની સુભા લિમિટેડ કંપની સત્તાવાર મૂડી ₹1 લેખે 18 લાખ શેરની બનેલી છે। એક જ રૂપિયાની મૂડી છે, ખાસ યાદ રાખો મોટા ભાગે શેરની 10 રૂપિયા મૂડી હોય છે। એક આની અગાઉ પણ દાખલો આવ્યો હતો જેમાં 100 રૂપિયા મૂડી હતી। તો આ જે બધી વસ્તુઓ ચેન્જીસ થતી હોય, બેઝ ચેન્જ થતો હોય ને, એ વસ્તુમાં તમારે ખાસ ધ્યાન રાખવું। કંપનીએ 12 લાખ શેર શેરડીટ 580ના પ્રીમિયમથી બહાર પાડ્યા। હવે જો બે વસ્તુ વિચારવાની, શેર કેટલા છે 18 લાખ, કંપનીએ બહાર કેટલા પાડ્યા 12 લાખ, 6 લાખ બહાર પાડ્યા નથી, કેટલા રૂપિયા પ્રીમિયમથી 580 રૂપિયા પ્રીમિયમ, વિચાર તો કરો, શેર 1 રૂપિયાનો પ્રીમિયમ 580 રૂપિયા, કેવડો કોન્ફિડન્સ હશે કે ભાઈ માર્કેટમાં મારા શેર વેચાશે તો જ આપણા મોટા પ્રીમિયમથી બહાર પાડી શકે। આપણે તો 58 રૂપિયાનું પ્રીમિયમ હોય કોઈ આપવા તૈયાર થાય નહીં, તે બહાર પાડ્યા। નીચે મુજબ રકમ મંગાવવામાં આવી, અરજી વખતે 290.50 એમાં 290 રૂપિયા પ્રીમિયમના એટલે 50 પૈસા જ મંગાવ્યા, મંજૂરીમાં 290.50 290 રૂપિયા પ્રીમિયમ, અહીં લગી આપણને કોઈ વાંધો નથી। જાહેર જનતામાંથી 16,50,000 શેરની અરજી મળી છે, જેમાંથી 1,50,000 શેરની અરજી નામંજૂર કરી છે અને બાકીના અરજી 12 લાખ શેર મંજૂર કર્યા હતા, એટલે 12 લાખ બાકીના જે શેર આપણી પાસે પડ્યા છે એને પ્રમાણસર ફાળવણીમાં લઈ જઈએ છીએ। મંગાવેલ બધી જ રકમ સમયસર મળી ગઈ, કંપની શેર અરજી અને મંજૂરી ખાતું સંયુક્ત રાખે છે। અહીંયા જે છે આપણું કામકાજ પૂરું થઈ છે, શું કામ? કારણ કે આપણને તો રૂટીન ટેવ છે, એમ દાખલો ગણી નાખીએ તો રૂટીન પ્રમાણે જ દાખલો હાલશે, થોડુંક મગજ લગાવવા માટે વિનંતી। કંપનીને કેટલી અરજીઓ મળે છે પેલા તો એ વિચાર કરી, તો કંપનીને અરજી મળે છે 16,50,000 શેરની। તો સૌ પ્રથમ જરૂરી ગણતરી, અરજી 16,50,000ની, 16,50,000 ગુણ્યા 290.50 એટલે 47,93,25,000 રૂપિયા થાય। તો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે, બીજી આમ આપણે શું કરતા હતા, જેટલી અરજી જમા કરી એટલી અરજી ઉધાર કરવાની, પણ અહીંયા એવું બનતું નથી। જેમ હું સ્ટેપ આપું એ સ્ટેપ પ્રમાણે હાલજો, દાખલો એકદમ સરળતાથી સમજાઈ જશે। 1.5 લાખ શેર જે છે એની અરજીઓ ના મંજૂર કરી છે, પેલા 1.5 લાખની ગણતરી કરી લીધી, 1,50,000 ગુણ્યા 290.5 એટલે 4,35,75,000 રૂપિયા જે છે એટલાની અરજી આપણે ના મંજૂર કરીએ છીએ। અરજી ના મંજૂર કરી તો શું થાય, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે બેંક ખાતે, એટલે બેંકમાં શું કરે, કેટલી રકમ પરત આપી દીધી છે આપણે। હવે કન્ડિશન કેવી થાય છે આપણી પાસે, કે આપણે અરજી ખાતું ને મંજૂરી ખાતું સંયુક્ત રાખીએ છીએ, તો હવે હું જ્યારે મંજૂરીની ગણતરી કરવા જઈશ તો મંજૂરીની ગણતરીમાં શું આવશે, અરજી પ્લસ મંજૂરી આવશે, તો અરજીના 50 પૈસા ને મંજૂરીના 50 પૈસા, તો ટોટલ શેરનો ભાવ કેટલો થયો, 1 રૂપિયા થયા, તો 12 લાખ ગુણ્યા 1 એટલે કેટલા થઈ જાય, 12 લાખ રૂપિયા ઈ શેના છે આપણી પાસે મૂડીના છે। પછી 290 રૂપિયા અરજીના, 290 રૂપિયા મંજૂરીના, ટોટલ કેટલા થઈ ગયા, 580 રૂપિયા, તો 12 લાખ ગુણ્યા 580 એટલે 69,60,00,000 રૂપિયા શું છે આપણી પાસે, જમીનગીરી પ્રીમિયમ છે। આ બેનો સરવાળો કરો એટલે 69,72,00,000 રૂપિયા આપણને શું મળે, અરજી અને મંજૂરીના મળે। તો અરજીને મંજૂરીના મળે છે તો એના માટે થાય, અરજીને મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જમીનગીરી પ્રીમિયમ ખાતે। ખાસ મિત્રો ખાસ યાદ રાખજો, અરજીને મંજૂરી ખાતો સંયુક્ત છે, તો જ્યારે મંજૂરીની મગાવવામાં પૈસા આવે ત્યારે આની નોંધ કરી જ નાખવી પડે, અરજીને ભેગી લેવાની,
અરજીને ભેગી લે તો અરજીના 50 પૈસા ને મંજૂરીના 50 પૈસા એમ થઈને 1 રૂપિયો બન્યા 12 લાખ શેર 12 લાખ ગુણ્યા 1 એટલે 12 લાખ રૂપિયા શું થઈ ગયા આપણી મૂડી થઈ ગઈ ત્યાર પછી 12 લાખ ગુણ્યા 580 290 રૂપિયા અરજીના પ્રીમિયમના 280 રૂપિયા 290 રૂપિયા મંજૂરીના પ્રીમિયમ ટોટલ 580 રૂપિયા 69 કરોડ 60 લાખ રૂપિયા જે છે શું થઈ ગયા જામીનગીરી પ્રીમિયમ થઈ ગયા બે નો ટોટલ કરો એટલે 69 કરોડ 72 લાખ રૂપિયા શું થાય છે અરજીને મંજૂરી તો આના માટે નિયમ થાય ઇક્વિટી શેર અરજીને મંજૂરી ખાતે ઉધાર તે જમીનગીરી પ્રીમિયમ ખાતે અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે આપણી ત્રણ ગણતરી પૂરી થઈ ગઈ અરજી જે આપણને મળે છે તે પૈસા પરત આપી દીધા તેની અને અરજીને મંજૂરીની સંયુક્ત નોંધ હવે મંજૂર અહીંયા જેવી રીતે અહીંયા અરજીના નાણાં નોંધા આપણે 47 કરોડ 93 લાખ રૂપિયા એવી રીતે મંજૂરીમાં કેટલા નાણાં નોંધાશે ઈ વસ્તુ ખાસ મહત્વની છે તો મંજૂરીમાં પહેલા તો આપણને પૈસા કેટલા મળે છે ઈ ખબર પડવી છે તો શેર આપણી પાસે 12 લાખ છે તો 12 લાખ ગુણ્યા 290.5 એટલે 34 કરોડ 86 લાખ રૂપિયા જે છે ઈસેમાં મળે છે મંજૂરીમાં મળે છે જેમાંથી 3 લાખ જે છે હવે પ્રશ્ન હશે 3 લાખ ક્યાંથી આવ્યા સૌથી મોટો પ્રશ્ન આવે ને તો અહીંયા તમે ચેક કરો તો આપણને અરજી કેટલાની મળી 16,50,000 ની અરજી મળી બરોબર એમાંથી 1,50,000 આપણે શું કરી દીધા પરત કરી દીધા 16,50,000 માંથી 1,50,000 તમે પરત કરી દો 16,50,000 માંથી 1,50,000 પરત કરો તો બાકી કેટલા બચે 15 લાખ બચે તમારી પાસે શેર કેટલા છે 12 લાખ શેર છે તો જે લોકોએ અહીંયા આપણે જે વધારાના 3 લાખ રાખ્યા ને અરજીના તો પૈસા ભર્યા જ હોય પ્લસ મંજૂરીના એના પૈસા આપણે શું કરી દીધા બ્લોક કરી દીધા તો એ પૈસા અહીંયા કેન્સલ કરવાના આવે એટલે 3 લાખ શેર 290.5 લેખે 8 કરોડ 71 લાખ રૂપિયા જે છે એ લોકો જેણે અરજીમાં વધારાના પૈસા ભર્યા છે ભરશે નહીં એ અહીંયા નહીં ભરે તો પૈસા કેટલા આવશે આપણી પાસે 26 કરોડ રૂપિયા 14,50,000 રૂપિયા આપણી પાસે આવશે એટલે કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે આખે આખું માળખું એકવાર સિમ્પલી ફાસ્ટ રિવિઝનની અંદર સમજાવી દઉં કે કંપની જે છે 18 લાખ શેર છે એમાંથી 12 લાખ શેર બહાર પાડે છે 580 રૂપિયા પ્રીમિયમ છે 1 રૂપિયાનો જ શેર છે 290.50 અરજીમાં 290.50 જે છે મંજૂરીમાં મગાવે છે કંપનીને 16,50,000 માટે અરજીઓ મળે છે તો પહેલું કામકાજ કર્યું 16,50,000 ગુણ્યા 290.5 એટલે 47,93,25,000 રૂપિયા આવ્યા એની રેગ્યુલર આમનોંધ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે કરી નાખી પરત કરવાના છે 1,50,000 તો એને પરત કરી દીધા 1,50,000 ગુણ્યા 290.5 એટલે 4,35,75,000 રૂપિયા પરત કરવાના છે તો અહીંયા અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે બેંક ખાતે શું કામ કારણ કે અહીંયા અરજી મંજૂરી ખાતો સંયુક્ત બનાવવાનું છે હવે અરજીની આમનોંધ થઈ ગઈ મંજૂરીની આમનોંધ કરી ત્યારે અરજીને મંજૂરીને ભેગી કરવાની ભેગી કરો એટલે કેવી રીતે થાય ટોટલ 12 લાખ શેર અરજીના 50 પૈસા મંજૂરીના 50 પૈસા એટલે 12 લાખ ગુણ્યા 1 એટલે 12 લાખ રૂપિયા શું થઈ ગઈ મૂડી થઈ ગઈ પછી 12 લાખ ગુણ્યા 2 ના 290 રૂપિયા લેખે તમે પ્રીમિયમ ભરો એટલે 580 રૂપિયા એટલે 69 કરોડ 60 લાખ રૂપિયા જે છે જામીનગીરી પ્રીમિયમ થયો ટોટલ કંપનીને અરજીને મંજૂરીની રકમ મળે છે 69 કરોડ 72 લાખ રૂપિયા તો અરજીને મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કોઈને મગજમાં એવો પ્રશ્ન આવે કે સાહેબ અહીંયા 1 રૂપિયો લીધો 50 પૈસા તો અહીંયા લઈ લીધા છે વાત સાચી 50 પૈસા અહીંયા લઈ લીધા હતા જે આપણે શું કર્યા હતા ઉધાર કર્યા હતા અહીંયા 50 પૈસા મૂડી તરીકે જમા કરવાના બાકી હોય ને માટે આમ નોંધ ભેગી થઈ ગઈ અને સૌથી છેલ્લી ગણતરી એટલે કે મંજૂરીની તો મંજૂરીમાં કેટલા રૂપિયા મળશે તો આપણી પાસે 12 લાખ શેર છે 290.50 લેખે મગાવો 34 કરોડ 86 લાખ રૂપિયા મળે જેમાંથી 3 લાખ શેરના નાણાં આપણી પાસે અગાઉથી પડ્યા છે થોડીક વાર પહેલા જ મેં કીધું 3 લાખ કેવી રીતે આવે 290.5 લેખે 8 કરોડ 71 લાખ રૂપિયા આપણને મળી ગયા છે તો બાકી બચ્યા છે 26 કરોડ 14,50,000 રૂપિયા તો એના માટેની ગણતરી આવે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે તો આ જે છે આપણો નાનકડો નાજુકડો અને દાખલો કે સમજવાની અંદર થોડોક આપણને પ્રોબ્લેમ પડે પણ 2-3 વાર સરખી રીતે રિપીટ કરીને જોશો છતાંય કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો બને એટલો વહેલો તમને આન્સર આપવાનો પ્રયત્ન કરીશ ધન્યવાદ